ગુજરાતમાં નકલી અધિકારીઓએ તોડકાંડ કર્યા હોવાના તો ઘણા કિસ્સાઓ છેલ્લા એકાદ વર્ષમાં સામે આવી ચૂક્યા છે પરંતુ આજકાલ એક અસલી પોલીસ ઇન્સ્પેક્ટરનું નામ તોડકાંડમાં એ હદે ઉછળ્યું છે જેની નોંધ છેક ગાંધીનગર સુધી લેવાઈ છે અને એવું પણ કહેવાય રહ્યું છે કે આ પીઆઈ પોલીસને ધંધે લગાડી વિદેશ ભાગી ગયા છે નમસ્કાર આપની સાથે હું સદ્દામ હું વિવાદિત પીઆઈ તરલ ભટ્ટની વાત કરી રહ્યો છું જે પીઆઈ પર અત્યાર સુધી તોડ કરવાના કેટલાય આક્ષેપો લાગી ચૂક્યા છે અને તાજેતરમાં જ લાખો કરોડોના વ્યવહાર થયા હોય તેઓ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવીને મોટી રકમનો તોડ કરવાના કથિત કાંડમાં તેમનું નામ આવ્યું છે આજકાલ ગુજરાતના પોલીસ બેડાથી લઈને રાજકારણીઓમાં તરલ ભટ્ટ ખૂબ જ ચર્ચાસ્પદ બન્યા છે કહેવાય છે કે અધિકારી લાખો રૂપિયા વગર તો વાત પણ નથી કરતા છેલ્લે માણાવદરમાં સર્કલ પીઆઈ હતા કેરળના કાર્તિક ભંડારી નામની એક વ્યક્તિનું જાણી જોઈને બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યું હતું અને તે પછી એકાઉન્ટ અનફ્રીઝ કરવાના નામે લાખો રૂપિયાના આરોપ લાગ્યો છે બે પીઆઈ એક એસઆઈ પર ફરિયાદ નોંધાઈ છે હાલ તો તરલ ભટ્ટ સહિત ત્રણ પોલીસ કર્મી ભૂગર્ભમાં ઉતરી ગયા છે તરલ ભટ્ટ સાયબર ક્રાઇમમાં હોશિયાર ગણાય છે પીઆઈ તરલ ભટ્ટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી બીએનો નો અભ્યાસ કર્યો છે ફેબ્રુઆરી બે હજાર આઠમાં તરલ ભટ્ટ ગુજરાત પોલીસમાં પીએસઆઈ તરીકે જોડાયા હતા નોંધવા જેવી વાત એ છે કે તરલ ભટ્ટે ભલે આર્ટમાં ગ્રેજ્યુએશન કર્યું હતું પરંતુ આગળ જતા સાયબર ક્રાઈમને લગતા ગુના ઉકેલવા માટે એક્સપર્ટ બની ગયા હતા અમદાવાદના પોલીસ બેડામાં આજે પણ વાતો થાય છે કે સાયબર ફ્રોડના ગુના બને કે પછી ટેકનિકલ રીતે કોઈ ગુનો ગુનો ઉકેલવો હોય તો તરલ ભટ્ટનું નામ મોઢે આવે જ તરલ ભટ્ટ અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચમાં તૈનાત હતા ત્યારે તેમના પર અઢારસો કરોડ રૂપિયાના એક સટ્ટાના કૌભાંડમાં મોટો ટોળ કરવાનો આક્ષેપ થયો હતો અને આ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસી દ્વારા તેમની વિરુદ્ધ તપાસ પણ શરૂ કરાઈ હતી અને આ સિવાય બીજા પણ કથિત આક્ષેપો લાગેલા છે ત્યારબાદ તેમની રાતોરાત જૂનાગઢ બદલી કરી દેવાઈ જોકે જૂનાગઢ પહોંચીને પણ તરલ ભટ્ટે પોતાના જૂના સંપર્કો દ્વારા જેમાં સત્તાની રકમની લેવડ દેવડ થતી હોય તેવા બેંક એકાઉન્ટની માહિતી મેળવીને તોડ પાણીનું એક નવું જ પ્રકરણ શરૂ કર્યું હતું તેવું સૂત્રોનો દાવો છે પોલીસે વગર કોઈ ફરિયાદે ત્રણસો ને પાંત્રીસ એકાઉન્ટ બ્લોક કરાવી દીધા અને કથિત રીતે તોડ કરવાનું શરૂ કર્યું હતું કાયદા અનુસાર પોલીસ જે કેસમાં એફઆઈઆર દાખલ થઈ હોય તેમાં જ એકાઉન્ટને ફ્રીઝ કરવાની સત્તા ધરાવે છે પરંતુ જુનાગઢ પોલીસના આ કાંડમાં કોઈ જ ફરિયાદ નોંધાઈ નહોતી અને તેના વગર જ ત્રણસો બેંક એકાઉન્ટને ફ્રીઝ કરી દેવામાં આવ્યા હતા જેમાં કેરળના એક વ્યક્તિનું એકાઉન્ટ પણ સીઝ કરવામાં આવ્યું હતું જૂનાગઢ સાયબર ક્રાઇમના એસઆઈ જાનીએ કેરળથી આવેલા યુવકને એવું કહ્યું હતું કે અમદાવાદ ગાંધીનગરની પોલીસ દ્વારા જે એકાઉન્ટ ફ્રીઝ કરાવાય છે તેને અનફ્રીઝ કરાવવા વીસ પચીસ લાખ રૂપિયા કે પછી ખાતામાં જમા પડેલી રકમના એંસી ટકા લેવામાં આવે છે જે બાદ તેઓ પોલીસના ઉચ્ચ અધિકારીઓને મળ્યા હતા જે બાદ આખો ભાંડો ફૂટ્યો હતો આ પોલીસ ઇન્સ્પેક્ટરે પોતાની કાબિલિયતનું પ્રદર્શન જ્યાં કરવાનું હતું ત્યાં ના કર્યું જેના કારણે આ પાપનો ઘડો છલકાયો અને પીઆઈને રેલો આવ્યો છે આવા સમાચાર અને ક્રાઇમથી જોડાયેલા સમાચાર અપડેટ્સ જોવા માટે જોડાયેલા રહો જમાવટ સાથે વધુ ઇન્ફોર્મેશન અને સમાચાર માટે અત્યારે જ ડાઉનલોડ કરો જમાવટ એપ્લિકેશન નમસ્કાર